નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી બી એ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર તેર ભણીએ છીએ અને પેપર નંબર તેર અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતનું પેપર ભણવાનું છે હવે સાહિત્યના સિદ્ધાંતના પેપરમાં આપણે ત્રણ યુનિટની વાત પૂરી કરી અને આજ આપણે ચોથા યુનિટમાં પ્રવેશીએ છીએ તો ચોથા યુનિટમાં આપણે ત્રણ જે શબ્દની શક્તિ છે એ ભણવાની છે અભિધા લક્ષણા અને વ્યંજન આ આપણું મુખ્ય મુદ્દો જે છે શબ્દની શક્તિ છે અને એ મુદ્દા અંતર્ગત આપણે ત્રણ જે શબ્દની શક્તિઓ છે અભિધા લક્ષણા અને વ્યંજન આ ત્રણેય શક્તિઓનો અભ્યાસ આ યુનિટમાં કરવાનો છે તો આપણે એક પછી એક શબ્દની જે શક્તિ છે એની આપણે વાત કરીશું અને જેમાં આજે આપણે વાત કરવાની છે એ શબ્દની અવિધા શક્તિ એટલે કે પ્રારંભિક અથવા તો મુખ્ય શક્તિ જેને કહેવામાં આવે છે હવે આપણે બધાને ખબર છે કે શબ્દની શક્તિના ત્રણ પ્રકાર છે અને જે તમને સિલેબસમાં પણ આપેલા છે હવે આચાર્ય મમ્મટ જે છે એ અભિધા શક્તિની વાત કરતાં જણાવે છે કે સાક્ષાત સંકેતિતમ યો અર્થ વિધતે ચ વાચક એટલે કે જે સાક્ષાત સંકેતિક અર્થને વ્યક્ત કરે તેને વાચક શબ્દ કહેવામાં આવે છે અને જેને મુખ્ય અર્થ અથવા તો મુખ્યાર્થ પણ કહેવામાં આવે છે જે શબ્દની શક્તિનો મુખ્ય અર્થ છે જે વાચક અર્થ છે તમે બધા જ જાણો છો કે શબ્દનો કોઈ એક અર્થ નથી હોતો એક જ શબ્દ જે છે એ જુદા જુદા અર્થ આપણને આપે છે જ્યારે આપણે કોઈ ઠોઠ વિદ્યાર્થી હોય અથવા તો ભણવામાં જે નબળો હોય એને આપણે એવું કહે છે કે આ તો ઢબુનો ઢ છે બરાબર ત્યારે એનો જે વાચ્ય અર્થ છે એના કરતાં એનો જુદો અર્થ આપણને ત્યારે એમાંથી પ્રાપ્ત થાય છે એટલે એક જ શબ્દના અનેક અર્થો હોય છે પણ જે એનો પ્રારંભિક અર્થ છે જે એનો મુખ્ય અર્થ છે એને સાદી રીતે અભિદા શક્તિ અથવા તો એને મુખ્ય અર્થ કહેવામાં આવે છે અને આ જે સાંકેતિક અર્થને વ્યક્ત કરે છે તેને અહીં કહ્યું કે વાચક શબ્દ કહેવામાં આવે છે હવે આપણે બધા જ જાણીએ છીએ કે શબ્દ જે છે એમાં કોઈ અર્થ પડેલો નથી હોતો પણ એને એ વ્યુત્પત્તિ અથવા તો રૂઢિ વગેરે દ્વારા એને એ અર્થ પ્રાપ્ત થયો છે મૂળભૂત રીતે એમાં એનો અર્થ હોતો નથી એટલે આ રીતે દરેક પદાર્થ માટે દરેક ભાવ માટે એક આવો વાચક શબ્દ છે અને તે મુખ્ય અર્થ આપે છે એટલે હવે અહીં આપણે બીજી વસ્તુ સમજી લઈએ કે સાક્ષાત સંકેતિત અર્થ એટલે શું અહીં આપણે આમ જાણે કે હજી પૂરેપૂરી વાત ગળે નથી ઉતરતી સમજાતું નથી બરાબર મમટે તો કહી દીધું કે સાક્ષાત સંકેતિક અર્થને વ્યક્ત કરે છે તે વાચક શબ્દ કહેવાય છે કે જે સાક્ષાત એમાં જે પડેલું છે એ અર્થને વ્યક્ત કરે છે તે વાચક શબ્દ છે બરાબર અને તે જ મુખ્ય અર્થ છે મમટે એવું કહી દીધું પણ આ સાક્ષાત સંકેતિત અર્થ એટલે શું એ જ આપણે હજી સમજાતું નથી તો આપણે એ જોઈ લે એટલે કે જેના બોધ વખતે બીજું કોઈ નડતર આવે નહીં અને નિશ્ચિત સીધે સીધો જ અર્થ પ્રગટ થાય જેમ કે અહીં તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો આપણી ગુજરાતી ભાષાનું વૃક્ષ શબ્દ છે અથવા તો ઝાડ શબ્દ છે અથવા તો ગાય શબ્દ છે જ્યારે આ શબ્દ આપણા કાનમાં પડે છે અથવા તો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક ચોક્કસ આકાર ઊભો થાય છે જેમ કે તમે વૃક્ષ શબ્દ સાંભળો છો તો તમારા મનમાં એક આકાર જે ડાળી છે પાંદડા છે થડ છે એવી એક આકૃતિ ઊભી થાય છે અને એટલે એ સીધો અર્થ આપણને પ્રાપ્ત થાય છે માટે અહીં વૃક્ષ એવા જે આપણા આ ધ્વનિ સંકેતો જે છે ભાષા વિજ્ઞાનની પરિભાષામાં ધ્વનિ સંકેતો કહેવામાં આવે અને સામાન્ય રીતે આપણે એને શબ્દો કહીએ છીએ જ્યારે આ શબ્દ આપણે સાંભળીએ છીએ વૃક્ષ એ આ ડાળી ઝાડ થળ પાંદડા વગેરે માટે એક વાચક છે બરાબર એટલે આ જ થયું વાચક અને એ સંકેતિત જે છે એ શું છે ચોક્કસ એક આકાર જેને લીલા પાંદડા છે જેને ડાળીઓ છે જેને થળ છે એ સંકેતિત અર્થ થયો અને એના માટે આ વૃક્ષ જે છે એ વાચક શબ્દ છે આ વાચ્ય અર્થ પ્રગટ કરનારી શક્તિને શક્તિ કહેવામાં આવે છે હવે એનાથી આપણે સીધે સીધું જ આપણે આ જ દેખાય જ્યારે વૃક્ષ એવું કોઈ બોલે એટલે આપણા મનમાં એક ચોક્કસ આ વૃક્ષની આકૃતિ જે છે એ સર્જાય એટલે એને કઈ શક્તિ કહેવામાં આવે એને અભિધા શક્તિ કહેવામાં આવે જેને આ અભિધા જે છે એ આપણી પ્રારંભિક શક્તિ છે અથવા તો મૂળભૂત શક્તિ છે કે આ વાચ્ય અર્થ પ્રગટ કરનારી શક્તિને અભિધા શક્તિ કહે છે એના પછી શબ્દની જે બીજી શક્તિઓ છે એ આવે છે એટલે આ આપણી મૂળભૂત શક્તિ છે કે જે આપણને સીધે સીધો અર્થ આપે છે નિશ્ચિત સીધે સીધો જ અર્થ આ શક્તિ અંતર્ગત પ્રગટ થાય છે સમજાયું એટલે આમ જુઓ તો જે આપણને પહેલાં જ બોધ થાય સાંભળતાની સાથે જે બોધ થાય એ શક્તિને અભિધા શક્તિ કહેવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ કે અભિધા અર્થાત મુખ્ય અર્થ અભિધા એટલે આમ જુઓ તો મુખ્ય અર્થ આડું અવડું કંઈ નહીં જે દરેક શબ્દનો એક મુખ્ય અર્થ હોય એ જ અહીં અભિપ્રેત છે એટલે અભિધા અર્થાત મુખ્ય અર્થ અથવા તો મુખ્ય અર્થ એટલે શબ્દ સાંભળતા જેની પ્રથમ પ્રતીતિ થાય એટલે પ્રથમ પ્રાથમિક અર્થ સાંભળતા જ આપણે બીજું કંઈ યાદ ના આવે આમ તો વૃક્ષ શબ્દ જે છે આપણા આમ જો તો આપણા ઘરમાં કોઈ વડીલ હોય જેના દ્વારા આપણે ઘણું બધું પ્રાપ્ત થયું છે જે આપણો આધાર છે એ આપણા ઘણા આપણા ઘરના વડીલનો પણ એક અર્થ આપે છે પણ એનો મુખ્ય અર્થ શું છે ઝાડ ડાળી પાંદડા એવું જે જેના દ્વારા સંકેતિત થાય છે તે એટલે આ એનો પ્રારંભિક અથવા તો મુખ્ય અર્થ થયો પછી જ્યારે ઘરના વડીલ તરીકેનો અર્થ આપણને પ્રાપ્ત થાય એ શબ્દની એના પછી વ્યંજના શક્તિ થઈ ગઈ એટલે આ વાત જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે કે શબ્દ સાંભળતા જેની પ્રથમ પ્રતીતિ થાય એટલે આ પ્રથમ પ્રાથમિક અર્થ એ જ કાર્ય છે પ્રારંભિક અર્થ આપવાનો અને આપણે વ્યવહારમાં આપણો જે રોજ નો વ્યવહાર હશે આપણે જે આદાન પ્રદાન કરીએ છીએ સમાજમાં આપણા પરિવારમાં એ અભિધા શક્તિના આધારે જ આપણે કરીએ છીએ હવે અભિધા શક્તિનું મહત્વ જે છે એ રીતે રોજિંદા જીવન વ્યવહારમાં માણસ આ શક્તિનો આધાર લે છે કારણ કે અહીં જે છે આદાન પ્રદાનનો ઉદ્દેશ્ય છે વાત જે છે પહોંચાડવાની છે એ જ આપણો ઉદ્દેશ્ય છે અને એનું એ કારણ છે કે અભિધા જે છે મુખ્ય અર્થ આપે છે અહીં બીજા કોઈ એના જે દ્વિતીય અર્થો હોય છે બીજા જે કેટલાક અર્થો હોય છે વ્યંજના લક્ષણા વગેરે એ અર્થો અહીં કામ આપતા નથી સામાન્ય રોજિંદા વ્યવહારમાં એટલે આપણે અભિધાશક્તિનો આપણા જીવન વ્યવહારમાં અથવા તો રોજબરોજના વ્યવહારમાં આપણે એનો આધાર લઈએ છીએ એટલે શબ્દની અન્ય શક્તિઓ જે છે લક્ષણા વ્યંજના પણ સર્વપ્રથમ અભિધાશક્તિ જે વાચ્યાર્થના પ્રવર્તન પછી જ પ્રત્યમાન અર્થ આપે છે એટલે શબ્દની જે એના પછીની શક્તિઓ છે લક્ષણા અથવા વ્યંજના એ પણ જ્યારે અભિધા શક્તિ કામ નથી આપતી ત્યારે એના પછી એ શક્તિ જે છે એ ક્રિયારત થાય છે એટલે વાચ્યાર્થના પ્રવર્તન પછી જ પ્રત્યમાન અર્થ જે છે એ આપે છે સર્વપ્રથમ તો જ હોય છે એટલે એનું કારણ પણ છે કે શબ્દના પ્રાથમિક પ્રચલિત અર્થને ઓળંગીને તો અન્ય લક્ષ્ય કે વ્યંગ્ય અર્થ મેળવી ન શકાય જો આપણે મૂળભૂત અર્થ જ આપણે શબ્દનો ન જાણતા હોઈએ તો આપણે એના પરથી એનો જે લક્ષ્યાર્થ અર્થ છે અથવા તો વ્યંગ્યાર્થ જે છે એ આપણે ચોક્કસપણે ન પ્રાપ્તિ પ્રાપ્ત કરી શકીએ એટલે પ્રાથમિક ભૂમિકા એ જરૂરી છે કે આપણે જે તે શબ્દનો જે મુખ્ય અર્થ છે એ આપણે ખબર હોવી જોઈએ પ્રાથમિક અર્થ જે છે એ ખબર હોવી જોઈએ હવે એક બીજું એક ઉદાહરણ લઈએ આ જો આપણે આ વાતને આપણે સારી રીતે સમજી શકીશું આ ઉદાહરણથી કે કોઈ રાજાની રાણીનું નામ ઉમા છે ઉમા બરાબર આ નામ છે અને આપણામાં પણ ઘણી બધી આપણી આસપાસ ઘણી બધી છોકરીઓનું નામ હોય છે કોઈ રાણીનું નામ પણ હોય છે એમ અહીં કોઈ રાજાની રાણીનું ઉમા નામ હોય અને એ રાજાના દરબારમાં કોઈ એવું પોકારે છે અથવા તો ઉચ્ચારે છે કે ઉમાપતિનો જય હો તો તેમાંથી રાજાનો જય હો એવો જે અર્થ પ્રાપ્ત થાય છે તે શું છે વાચ્યાર્થ એ મુખ્ય અર્થ છે કે ઉમાપતિનો જય હો જ્યારે એવું કોઈ ઉચ્ચારે છે ત્યારે સ્વાભાવિક છે કે ઉમા રાણી છે અને ઉમાપતિનો જય હો એમ બોલાવે છે રાજદરબારમાં ત્યારે એનાથી એ જ અર્થ આપણને પ્રાપ્ત થાય છે કે ઉમાના જે પતિ છે એટલે કે રાજા એનો જય બરાબર એ શું થયું વાચ્યાર્થ અને ત્યાં કઈ શક્તિ કાર્ય કરે છે અભિધા શક્તિ બરાબર એટલે રાણીના અર્થમાં ઉમા શબ્દ જે છે એ વાચક અને આ અર્થ આપતી શક્તિ જે છે એ કઈ શક્તિ છે અભિધા એટલે અહીં વાચક શબ્દ કયો છે ઉમા છે બરાબર એટલે આ રીતે અભિધા શક્તિ જે છે એ મુખ્ય શક્તિ છે અને એમાંથી પ્રાપ્ત થતો અર્થ જે છે મુખ્યાર્થ છે બરાબર એટલે બીજી હવે આ જ ઉદાહરણ આપણે અન્ય શક્તિના સંદર્ભે પણ સમજી શકીએ કે ઉમાપતિનો જય હો એવી જે આ એક ઉક્તિ છે અથવા તો જે વાક્ય છે એમાં શંકરનો જય હો એવો અર્થ પણ પ્રાપ્ત થાય છે કારણ કે ઉમાપતિ જે છે ભગવાન શંકર પણ છે પણ રાજ્ય દરબારમાં જ્યાં રાણી ઉમા છે ત્યાં એ રાજાના અર્થમાં છે પણ જ્યારે અન્ય જગ્યાએ અન્ય સંદર્ભમાં જ્યારે કોઈ વ્યક્તિ એમ ઉચ્ચારે છે કે ઉમાપતિનો જય હો ત્યારે એમાંથી ભગવાન શંકરનો જય હો એવો અર્થ પણ સ્પૂરે છે કારણ કે ઉમા એટલે પાર્વતી પણ થાય અને ઉમાનો અર્થ સંકેતિત હોવા છતાં આ દાખલામાં આમ જો તો સાક્ષાત પ્રાપ્ત થતો નથી ત્યારે આપ આમ આપણે બધાને ખબર છે કે ઉમાના પતિ જે છે ભગવાન શંકર પણ છે અને પાર્વતીનું બીજું નામ જે છે ઉમા છે પણ જ્યારે આપણે રાજ દરબારમાં બેઠા હોઈએ અને એની વાત થતી હોય અને રાજ દરબારમાં આ વાક્ય ઉચ્ચારાયું હોય ત્યારે આપણે આ બીજો અર્થ જે છે શંકર ભગવાનવાળો એ આપણે નથી લેતા પણ આપણો મુખ્ય અર્થ જે છે એ લઈએ છીએ પ્રારંભિક અર્થ લઈએ છીએ એટલે ત્યાં વિધા શક્તિ જે છે એ કાર્ય રત્ત છે બરાબર એટલે આ રીતે ઉમાનો અર્થ સંકેતિત હોવા છતાં આ દાખલામાં આપણને સાક્ષાત એ પ્રાપ્ત થતો નથી સીધે સીધો આપણને અહીં આ અર્થ પ્રાપ્ત થતો નથી એટલે શબ્દમાં એક કરતાં વધારે અર્થ પડેલા હોવા છતાં અભિધાસક્તિમાં પ્રાથમિક અર્થ લેવામાં આવે છે પ્રથમ અર્થ જે પ્રાપ્ત થાય ત્યાં અભિધાસક્તિ જે છે એ કાર્ય કરે છે એટલે અભિધાસક્તિ તો ઉમાનો એ નામની એ નામની રાજાની રાણી એવો અર્થ આપીને અહીં વિરમી જાય છે બરાબર એ રાજાની રાણી સુધી જ અભિધા શક્તિ જે છે કાર્ય કરે છે ત્યાર પછી એનો વિસ્તાર જે છે પૂર્ણ થઈ જાય છે અને એના પછી આગળ જે છે અન્ય શક્તિનો વિસ્તાર જે છે એ શરૂ થાય છે એટલે ઉમાનો પાર્વતી એવો અર્થ જે છે એ વ્યંજના શક્તિને કારણે પ્રાપ્ત થાય છે બરાબર એટલે ઉમાનો પ્રાથમિક અર્થ એ કોઈ રાજાની રાણી સુધી જ સીમિત છે એના પછી ઉમા તરીકે પાર્વતીનો અર્થ જે છે એ બીજી આપણી શબ્દની શક્તિ જે છે વ્યંજના શક્તિ એનો કાર્યપ્રદેશ બને છે એટલે આ રીતે ઉમા શક્તિ જે છે ઉમાનો એ નામની રાજાની રાણી એ અર્થ પૂરતો જ એની મર્યાદા સીમિત છે એટલે ઉમાનો આ બીજો અર્થ જે છે એ વ્યંજના કહેવાય એટલે અર્થપર્વત્વે ઉમા જે છે આમ જુઓ તો વ્યંજક શબ્દ છે ત્યાં વાચક શબ્દ છે યાદ રાખજો શક્તિમાં ઉમા જે છે વાચક શબ્દ છે અને વ્યંજના શક્તિમાં ઉમા જે છે એ વ્યંજક શબ્દ છે આ પરિભાષાઓ શક્તિમાં બદલી જાય છે હજી આપણે વ્યંજના શક્તિ ભણીશું ત્યારે આપણે એ વાતને જોઈશું એટલે અહીં અભિધા દ્વારા સંકેતિક અર્થ જે છે આપણને સાક્ષાત પ્રાપ્ત થાય છે એટલે સીધો જ અર્થ આપણને જે પ્રાપ્ત થાય એ અભિધા શક્તિને કારણે પ્રાપ્ત થાય છે એના પછીના જે બીજા અર્થ જે છે વ્યંજના સંદર્ભે લક્ષણા સંદર્ભે પ્રયોજાયા હોય એ એના દ્વિતીય અર્થો છે અથવા તો એ બીજી શક્તિ જે છે એના પ્રદેશો છે પ્રથમ અભિધા જે છે એ તો આપણને સાક્ષાત સંકેતિક સંકેતિત અર્થ આપે છે સીધો અર્થ જે આપણને સ્ફુરે એ આમ જુઓ તો મુખ્ય અર્થ છે અને મુખ્ય અર્થ જે છે એ અભિધા શક્તિ છે શબ્દની હવે આપણે શક્તિના પ્રકારો જોઈએ તો પંડિત જગન્નાથ અને અન્ય જે આપણા આચાર્યો છે આપણા ભારતીય મીમાંસકો છે એમણે શક્તિ શક્તિના પ્રકારો આપ્યા છે અને શક્તિના ત્રણ પ્રકારો છે યોગ રૂઢિ અને યોગ રૂઢિ જુઓ પહેલો પ્રકાર કયો યોગ

કહેવામાં આવે તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે યોગ એટલે વ્યુત્પત્તિ દ્વારા પ્રાપ્ત થતો અર્થ કે જે દરેક શબ્દને પોતાની જે શબ્દની વ્યુત્પત્તિ છે ત્યાંથી એને એક અર્થ પ્રાપ્ત થાય છે તો એને શું કહેવામાં આવે છે યોગ કહેવામાં આવે છે એ ઉદાહરણ તમારી સામે મૂકેલું છે કે વાચક શબ્દ જે છે તો એનો અર્થ શું થાય કે જે વાચ ક્રિયાનો કરનાર એટલે જે વાચની ક્રિયા કરે છે એને વાચક કહેવામાં આવે છે બરાબર આ જે છે એ કેવો અર્થ આને કહેવાય યોગ એટલે કે વ્યુત્પત્તિ દ્વારા આ શબ્દને આ અર્થ પ્રાપ્ત થયો છે ના કે પરંપરાગત રીતે એને આ અર્થ પ્રાપ્ત થયો છે હવે આપણે રૂઢિ જોઈએ તો રૂઢિ એટલે પરંપરાથી પ્રસિદ્ધ થયેલો અથવા પ્રાપ્ત થયેલો અર્થ એટલે વ્યુત્પત્તિ દ્વારા નહીં પણ કેટલાક શબ્દો જે છે એ રૂઢિ પરંપરાગત જે છે એને અર્થ પ્રાપ્ત થાય વ્યુત્પત્તિ દ્વારા નહીં વ્યુત્પત્તિ દ્વારા એને બીજા કેટલાક અર્થ હોય પરંતુ એ અર્થની જગ્યાએ પછી જેમ જેમ એ વધારે પ્રસિદ્ધ થાય એમ એ પછી પરંપરાથી એને કેટલાક અર્થો પ્રાપ્ત થતા હોય છે એને રૂઢિ કહેવામાં આવે એટલે કે પરંપરાથી પ્રસિદ્ધ થયેલો અથવા તો પ્રાપ્ત થયેલો અર્થ તેની વ્યુત્પત્તિ જે છે એ શક્ય નથી એટલે આપણે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ આપણે ન શોધી શકીએ શબ્દનું મૂળ ક્યાં છે એમાં આપણે ન જઈ શકીએ એટલે એવા કેટલાક શબ્દો જે છે આવા રૂઢિગત શબ્દો હોય છે જેમ કે વૃક્ષ શબ્દ જે છે એ કયા કઈ ધાતુમાંથી બન્યો એના વિશે આપણે બહુ જાજો ઇતિહાસ આપણે ન પ્રાપ્ત થાય જેમ કે મંડપ શબ્દ છે ઘોડો શબ્દ જે છે એ કેટલાક આવા શબ્દો જે છે એ રૂઢિ અથવા તો પરંપરાથી પ્રસિદ્ધ પામેલા શબ્દો છે અને એને આ એક પરંપરાથી અને એક પ્રસિદ્ધ અર્થ પ્રાપ્ત થયેલો છે કે ઘોડો એટલે આ જ પ્રકારનું પ્રાણી જેને ચાર પગ છે જેને કેશવાળી છે જે ઝડપથી દોડી શકે છે વગેરે આ પ્રકારનો એક ચોક્કસ પ્રાણી માટે આ શબ્દ જે છે રૂઢ થયેલો છે મંડપ છે એવી રીતે વૃક્ષ છે બરાબર એટલે કે રૂઢિમાં પરંપરાથી પ્રસિદ્ધ થયેલો અથવા તો પ્રાપ્ત થયેલો અર્થ અને જેની વ્યુત્પત્તિ શક્ય નથી એને રૂઢિ કહેવામાં આવે છે હવે યોગ રૂઢિ કે જેમાં યોગ પણ હોય ને રૂઢિ પણ હોય બરાબર સરળ રીતે સમજવામાં એટલે કે યોગ અને રૂઢિ એટલે વ્યુત્પત્તિ અને પરંપરા બંનેની મદદથી સર્જા સર્જાતો અર્થ અહીં બંનેની મદદ છે યોગ પણ છે એટલે વ્યુત્પત્તિ પણ છે અને પરંપરા પણ છે આ બંનેની મદદથી અર્થ સર્જાય છે ઉદાહરણ તરીકે પંકજ હવે તમને બધાને ખબર છે કે પંક જેવી સંસ્કૃત ધાતુ છે જેનો અર્થ થાય કાદવ અને કાદવમાં ઉગનાર પદાર્થ એવો પંકજનો અર્થ થાય પણ આ આ બધા પદાર્થ માટે લાગુ પડતો આમ જુઓ તો અર્થ છે કે પંક અથવા કાદવમાં ઉનાર કોઈ પણ પદાર્થ કોઈપણ માટે આ પંકજ શબ્દ છે પણ રૂઢિથી શું થયું છે પરંપરાથી શું થયું છે પંકજ શબ્દ જે છે એ માત્ર કમળ માટે જ નિશ્ચિત થયેલો છે અને એટલે આમ જો તો પરંપરાથી તેનો અર્થ જે છે કમળ નિશ્ચિત થયેલો છે એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ તો પંક અર્થાત કાદવમાં ઉગનાર કોઈ પદાર્થ પંકજ માટે એવો અર્થ છે વ્યુત્પત્તિની દૃષ્ટિ પરંતુ એ કોના માટે નિશ્ચિત થયેલો છે પરંપરા દ્વારા તો એ માત્ર કમળ માટે એટલે અહીં શું થયું વ્યુત્પત્તિ પણ છે એટલે કે યોગ પણ છે અને બીજું શું થયું રૂઢિ પણ છે પરંપરા પણ છે એટલે બંનેના સંયોગથી એને અર્થ પ્રાપ્ત થયો છે એટલે આ બંનેની મદદથી આ પંકજનો અર્થ જે છે એ સર્જાયો છે એટલે એ અર્થમાં અભિધા જે છે એ પરંપરિત અર્થ પ્રદાન કરનારી શક્તિ છે એટલે આ રીતે આપણે જોયું કે શક્તિ જે છે શબ્દની મૂળભૂત શક્તિ છે અને મુખ્ય શક્તિ છે કે જે આપણને સીધે સીધો પ્રારંભિક અર્થ આપે છે અને એના પછી જ બીજી શક્તિઓ જે છે એ કાર્યરત બને છે એટલે આપણી જે શબ્દની ત્રણ શક્તિઓ છે એમાંની અભિધા જે છે મુખ્ય અને મૂળભૂત શક્તિ છે એના પ્રકારોની અને અભિદા એટલે શું એની આપણે વાત કરી ઉદાહરણ સાથે હવે આપણે એના પછીના વિડીયોમાં શબ્દની જે બીજી શક્તિ છે લક્ષણા એની આપણે વાત કરીશું અસ્તુ